પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ દિન પ્રતિદિન વિવાદના ઘેરામાં આવતું જાય છે અને હાલ ચેમ્બરના વાર્ષિક હિસાબમાં નવા બિલ્ડિંગના ભાડાની આવક બેંક ખાતામાં જમા થવાને બદલે ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પોતાના ખિસ્સામાં નાખી દેતા હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે જેથી વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું બિલ્ડિંગ નવું બન્યા બાદ છેલ્લા એક વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા વિવાદમાં રહેતું આવ્યું છે ત્યારે

ભાડાની આવકનો એક રૂપિયો પણ બતાવાયો ન હોવાનો દિનેશભાઈ ખુલ્લો આક્ષેપ કર્યો છે દિનેશભાઈ આજે ચેમ્બરની વાર્ષિક આવક છે એની તમે શું રજૂઆતો કરી આ પોરંદર ચેમ્બર ઓફ જે જગ્યા છે એની માં નવું બિલ્ડિંગ વર્ષ 2020 માં બનાવવામાં આવેલું હતું આ નવા બિલ્ડિંગની અંદર જે ભાડે આપેલું છે તે ભાડાની આવકનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી જે વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો બે હજાર એકવીસ બાવીસમાં તેની અંદર

પદાધિકારીઓ દ્વારા ભાડાની આવકમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ખુલ્લા આક્ષેપ દિનેશભાઈ કર્યા છે અને આ ગોલમાલ અંગે યોગ્ય તપાસની પણ માંગણી કરવામાં આવી છે અહીં ઉલ્લેખનીય છે કે જો તપાસમાં દિનેશભાઈ માંડવીયાએ કરેલા આક્ષેપ સાચા સાબિત થાય તો ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સામે ફોજદારી ગુનો પણ દાખલ કરી શકે છે ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા એક વર્ષથી સતત વિવાદમાં રહ્યું છે નવું બિલ્ડિંગ જમીન અને પદાધિકારીઓ સામે અનેક આક્ષેપ થયા છે ત્યારે હવે આ તમામ આક્ષેપો અંગે યોગ્ય તપાસ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર